વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડિયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ની YouTube ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ લેક્ચર ની અંદર ટ્રેન એટલે કે અંતર સમય ને ઝડપ નો જે ટોપિક હતો, એક સામાન્ય અને બહુ મહત્વનો પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો એવા ટોપિકને આપણે ચર્ચા કરી. ખૂબ સરસ મજાના સિમ્પલ રીતે આપણે ક્વેશ્ચનો કર્યા. કમેન્ટ દ્વારા એવું જાણવા મળ્યું કે ઘણા બધા મિત્રોને ભાઈ નફાખોટના ટોપિકના પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. તો મિત્રો, આજે આપણે એ નફાખોટના એવા ક્વેશ્ચનો લઈને આવ્યા છે કે જે પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી અને મહત્વના હોય છે, ધ્યાનમાં રાખવા જેવા ક્વેશ્ચન હોય છે અને બહુ જ એક સામાન્ય એવી નોર્મલ તિરાસીથી થઈ જાય એ ટાઈપના જે ક્વેશ્ચનો છે. અને એ તિરાસી એ ટાઈપની છે મિત્રો, આપણી રીત એવી હશે કે જે દરેકે દરેક દાખલામાં ઉપયોગી બનતી હશે. તો મિત્રો, આજે આપણે નફાખોટના એવા જુદા જુદા જે ક્વેશ્ચનો છે જે સામાન્ય માત્ર ને માત્ર એક તિરાસીથી થઈ જાય એ ટાઈપના ક્વેશ્ચનો લઈ અને તમારી સામે ઉપસ્થિત થયા છીએ. પણ મિત્રો, આ ટોપિક શરૂ કરતા પહેલા એક વાત કરીએ કે કમેન્ટ ની અંદર ઘણા બધા મિત્રો ઘણા બધા ક્વેશ્ચનો પૂછતા હોય છે. ખૂબ આનંદ થાય, ખૂબ લાગણી થાય કે આ સરસ મજાના ક્વેશ્ચનો પૂછે છે. તો આપના ક્વેશ્ચનોના જવાબ આપવા એ મારા માટે એક અહોભાગ્ય છે. તો મિત્રો, ખાસ કરીને એક કિશન વ્યક્તિએ બરાબર ખૂબ સરસ મજાનો ક્વેશ્ચન પૂછેલો હતો અંતર સમય ને ઝડપનો. તો પેલા એક ક્વેશ્ચનનો આપણે જવાબ આપી દઈએ અને ત્યારબાદ આપણે નફાખોટના જે ક્વેશ્ચનો છે એ શરૂ કરીએ. તો મિત્રો, ક્વેશ્ચન કઈક એ રીતનો હતો કે બે ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશને જાય છે, એટલે અંતર સરખું છે. બે ટ્રેન, પ્રશ્ન સમજો કે બે ટ્રેન એક સ્ટેશનથી બીજા સ્ટેશને જાય છે, અંતર બંને ટ્રેન સરખું જ કાપે છે, પરંતુ એક ટ્રેન છે એ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે થોભ્યા વગર. એક ટ્રેન થોભ્યા વગર 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને બીજી ટ્રેન છે એ સ્ટોપ લેતી એટલે કે થોભીને 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. એક ટ્રેન 70 ની ઝડપે જાય છે, એક ટ્રેન 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. એટલે બંનેની ઝડપ જે છે એક 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે આ થોભિયા વગર, અને એક 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે આ થોભી. એટલે એનો મતલબ બંને ટ્રેનની ઝડપ સરખી જ છે, પણ અહીંયા ઝડપ જુદી શું કામ છે? તો જુદી એટલા માટે છે કે આ ટ્રેન છે એ નોન સ્ટોપ છે, એક સ્ટેશન થી બીજા સ્ટેશને નોન સ્ટોપ જાય છે, અને જ્યારે આ ટ્રેન છે એ વચ્ચે ઊભી રહેતી જાય છે. એટલે એની સરેરાશ ઝડપ 56 થાય છે, જ્યારે આની સરેરાશ ઝડપ 70 થઈ જાય. તો દર કલાકે તે ટ્રેન કેટલી મિનિટ ઊભી રહેતી હશે? આ ટ્રેન છે એ દર કલાકે કેટલી મિનિટ ઊભી રહેતી હશે? આ બહુ સરસ મજાનો અને પરીક્ષાની દ્રષ્ટિએ જો તો ખાસ અગત્યનો ક્વેશ્ચન છે. તો મિત્રો, સિમ્પલ છે, એકદમ ઈઝી વસ્તુ છે. અંતર આપણને આપેલું નથી, કેટલું અંતર છે એ અંતર નથી આપેલું. અંતર હોય તો સમય મળે, અંતર ને ઝડપ ભેગા હોય તો સમય મળે, પણ અંતર નથી તો અંતર આપણે ધારી લેવું પડે. એની અંદર એવું અંતર ધારવાનું કે જેથી કરીને બંનેનો છેદ ઉડે, તો એટલા માટે એનો લસાઅ લઈ લે. તો સિમ્પલ 70 અને 56 નો લસાઅ લ્યો, આ 70 ને 56 આ બંનેનો લસાઅ લે, તો 14 × 5 = 70 ને 14 × 4 = 56, આ 4 × 1 = 4 ને 5 × 1 = 5 ગુણાકાર કરી નાખો એટલે 4 × 5 = 20, 20 × 14 કરો એટલે 280 કિલોમીટર. એટલે એનો મતલબ આ ટ્રેની 280 કિલોમીટરનું અંતર કાપે છે, આ ટ્રેની 280 કિલોમીટરનું અંતર કાપે છે. તો સમય, આમાં સમય કેટલો થશે, કલાક કેટલી થશે? તો આમાં જે કલાક છે તો અંતર ના છેદમાં ઝડપ, એટલે આમાં 4 કલાક થશે, કારણ કે આની ઝડપ 70 ની છે, નોન સ્ટોપ છે, એટલા માટે તો 4 કલાકમાં એક સ્ટેશન થી બીજા સ્ટેશને પહોંચી જશે. જ્યારે આમાં સમય કેટલો થશે? તો આમાં સમય, સમયનું સૂત્ર અંતર છેદમાં ઝડપ, તો આમાં થશે 5 કલાક થશે. 56 × 280 × 56 કરો તો 5 કલાક થશે. તો અહીંયા 4 કલાક થઈ છે, અહીંયા 5 કલાક થઈ છે, તો 1 કલાક જે થઈ અહીંયા વધારે થઈ કે નથી? ખરેખર તો કેટલી કલાક થવી જોઈએ? 4 કલાક જ થવી જોઈએ, એની જગ્યાએ 1 કલાક વધારે થઈ છે. ખરેખર 4 કલાક જ થવી જોઈએ, એની જગ્યાએ અહીંયા 5 કલાક થાય છે. તો 1 કલાક જે વધારે થઈ એ કેના કારણે થઈ? તો કે વચ્ચે સ્ટોપ લે છે. તો 4 કલાકમાં 1 કલાકનો સ્ટોપ લીધો, ખરેખર 4 કલાક થઈ જાય, જગ્યાએ 5 કલાક થઈ છે, 1 કલાક વધારે લીધો. તો 4 કલાકે 1 કલાકનો સ્ટોપ લીધો, 4 કલાકે 1 કલાકનો સ્ટોપ લીધો, બરાબર. તો 4 કલાકે 1 કલાકનો એટલે એનો મતલબ એવો થયો, 1 4 કલાક, બરાબર, 4 કલાકમાં 1 વખત
ચાર કલાકે એક કલાકનો સ્ટોપ લે છે તો આપણે એક કલાકે કેટલાનો સ્ટોપ લે એ શોધવાનું છે કેટલી મિનિટનો તો સિમ્પલ ચાર કલાકે એક કલાક એટલે 60 મિનિટ ચાર કલાકે 60 મિનિટ તો એક કલાકે કેટલી મિનિટ સિમ્પલ વસ્તુ છે ચોથો ભાગ છે અથવા તમે છેદ ઉડાડ નાખો સામાન્ય રકમ છેદમાં બાકી બે ઉપર અથવા ચોથો ભાગ તો 60 નો ચોથો ભાગ કેટલો થશે તો 60 ભાગ્યા 4 કરો એટલે 15 મિનિટ તો દર કલાકે 15 મિનિટ છે એ થોભીને જશે એટલે 1 કલાક થાય 15 મિનિટ ગાડી ઊભી રહે પાછી 1 કલાક ચાલે પાછી 15 મિનિટ ઊભી રહે એટલે આવી દે થશે એટલે એ 5 કલાક થશે બાકી ખરેખર કેટલી કલાક થાય 4 તો જવાબ મળી ગયો 15 મિનિટ એટલે બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે મિત્રો અંતર નહોતું આપેલું અંતર આપણે આના દ્વારા સમજી લીધું લસા લઈને આ બે જે ઝડપ આપેલી છે બંને ઝડપનો લસા લઈ અને અંતર શોધી લીધું કે ભાઈ આ રીતના અંતર થાય છે આપણું બરાબર 14 × 56 × 5 એટલે 280 તો 280 કિલોમીટર 280 કિલોમીટર આની 4 કલાક આની 5 કલાક તો 4 અને 5 કલાક વચ્ચેનો ડિફરન્સ 1 કલાકનો તો 4 કલાકે 1 કલાક એટલે 60 મિનિટ તો 1 કલાકે કેટલી મિનિટ કારણ કે દર કલાકે કેટલી થોભે છે એ આપણે જોવાનું છે તો મિત્રો આ રીતે સિમ્પલ જવાબ મળી શકાય હવે આપણે આગળ વાત કરીએ મિત્રો તો ખાસ કરીને આપણે વાત કરી કે નફાખોટમાં ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ સરસ મજાના થોડા થોડા ક્વેશ્ચનો થાય છે તો જોઈએ મિત્રો નફાખોટના બહુ સરળ અને સિમ્પલ ક્વેશ્ચનો છે એકદમ ઈઝી નોર્મલ રીતે થઈ જાય એ ટાઈપના ક્વેશ્ચનો છે તો એવા ક્વેશ્ચન વિશે જ આપણે માહિતી મેળવીએ તો એની પહેલા નફાખોટના સામાન્ય નીતિ નિયમો સમજી લો વસ્તુ નફાખોટમાં કેટલી આવે મૂળ કિંમત ખરીદ કિંમત એ બંને એક જ છે ક્યારેક ખર્ચ આપેલો હોય તો મૂળ કિંમતમાં ખર્ચ ઉમેરો એટલે પડતર કિંમત થાય તો એ ત્રણેય વસ્તુ એક જ થશે પછી વેચાણ કિંમત હોય નફો કે ખોટ થતો હોય અને એક છાપેલી કિંમતના ક્વેશ્ચન હોતા હોય છે હવે નિયમ શું છે સામાન્ય જનરલ તો એક પહેલી વસ્તુ કે કોઈ પણ વસ્તુ તમે વેચો એટલે કાં તમને નફો થતો હોય કાં ખોટ થતો હોય જો કોઈ વસ્તુ વેચવાથી નફો ખોટ થતો હોય તો નફા ખોટનો જે આધાર છે ને એ મૂળ કિંમત છે 500 રૂપિયાની વસ્તુ 600 માં વેચું તો 100 રૂપિયાનો નફો થયો એ 100 રૂપિયાનો નફો કેટલા રૂપિયા એ 500 એ તો હું એમ કહી શકું 500 એ 100 નો નફો થયો કારણ કે મેં 500 નું રોકાણ કર્યું એટલે મને 100 રૂપિયા મળ્યા તો આ એક ખાસ બાબત યાદ રાખો કે નફો કે ખોટ એ બધી બંને મૂળ કિંમત ઉપર આધાર રાખે છે ઓકે બીજી વસ્તુ જો મૂળ કિંમત આપેલી હોય ને તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી બહુ જ સરળ રીતે દાખલો થઈ જાય મૂળ કિંમત આપે તો કોઈ પ્રશ્ન રહે જ નહીં પણ જો મૂળ કિંમત ન આપેલી હોય મૂળ કિંમત ન આપેલી તો એક ખાસ યાદ રાખો કે મૂળ કિંમત 100 ધારી લેવી જો મૂળ કિંમત ન આપે તો મૂળ કિંમત 100 ધારો એટલે પ્રશ્ન સહેલો થઈ જાય એટલે ખાસ કે મૂળ કિંમત આપેલી છે તો પ્રશ્ન સહેલો મૂળ કિંમત નથી આપેલી તો આપણે 100 ધારી લેવા એકદમ ઈઝી થઈ જાય ત્યારબાદ વાત કરીએ કે મૂળ કિંમતમાં નફો ઉમેરવાનો હોય અને ખોટ શું કરવાની હોય બાદ એટલે વેચાણ કિંમત મળે એ તો કોમન વસ્તુ છે મૂળ કિંમતમાં નફો ઉમેરો તો વેચાણ કિંમત અને મૂળ કિંમતમાંથી ખોટ બાદ કરો તો વેચાણ કિંમત પણ ખોટ કે નફો નો આધાર કોણ છે મૂળ કિંમત આટલી સામાન્ય બાબત ચર્ચા કરવાની મિત્રો બહુ સિમ્પલ છે હવે એવા જ કઈ એક્સ્ટ્રા થોડા ક્વેશ્ચનો જોઈએ કે જે પરીક્ષામાં અવારનવાર વારંવાર પૂછવાના છે તો એમાંનો એક ક્વેશ્ચન મિત્રો બહુ ઘણી બધી વખત અલગ અલગ એક્ઝામમાં આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે ભાઈ એક પુસ્તકને 128 માં વેચતા દુકાનદારને 20% નુકસાન થાય જો તેણે પુસ્તક 15% નફો મેળવવા કેટલા રૂપિયામાં વેચવું જોઈએ એટલે આટલામાં વેચે 128 માં તો 20% નુકસાન જાય છે એને 15% નફો લેવો હોય તો કેટલા રૂપિયામાં વેચવું જોઈએ તો સિમ્પલ ક્વેશ્ચન છે મૂળ કિંમત કઈ રકમમાં આપેલી છે જોવું જોઈએ મૂળ કિંમત નથી આપેલી આ વેચાણ કિંમત છે આ વેચાણ કિંમત છે અને આપણે જોઈ છીએ વેચાણ કિંમત વેચાણ કિંમતથી વેચાણ કિંમત જોઈ છે તો આપણે 100 ધાર લીધા મૂળ કિંમત 100 થઈ કારણ કે મૂળ કિંમત નો એટલે મૂળ કિંમત 100 ધાર લીધી હવે એક જ તિરાશી હો મિત્રો એક જ તિરાશી બહુ જ સરળ અને સિમ્પલ રીતે થઈ જાય એવું સામાન્ય ક્વેશ્ચન છે આખો વિડીયો જોશો એટલે તમને એમ થઈ જશે કે નફાખોટના મોસ્ટ જે ક્વેશ્ચનો છે જે અવારનવાર વારંવાર પરીક્ષામાં પૂછે છે એ બધા જ ક્વેશ્ચન એક સિમ્પલ રીતથી એકદમ ઈઝી રીતથી કોઈ સૂત્રનો ઉપયોગ નહીં બિનજરૂરી કોઈ શોર્ટકટ નહીં એવી શોર્ટકટનો આપણે ઉપયોગ કરીએ છીએ કે જે રેગ્યુલર દરેક દાખલામાં ઉપયોગી બનશે તો જોઈએ મિત્રો આપણે તો ખાસ કરીને આપણે 100 રૂપિયા ધાર લીધા મૂળ કિંમત 100 રૂપિયા છે હવે 20% નુકસાન જાય તો કેટલામાં તમે વેચો 80 માં વેચીએ આપણે આપણે 80 માં વેચી છે રકમમાં આપણે 128 માં વેચવું લખેલું છે વેચાણ કિંમત 20% નુકસાન છે એટલે અહીંયા 80 લખો 20% નફો હોત તો 120 લખો
ઉમેરવાનું હોય, નફો ઉમેરવાનો હોય, ખોટ બાદ કરવાની હોય. ઓકે, જો પુસ્તક 15% નફો મેળવો છો, હવે 15% નફો મેળવો છો, મૂળ કિંમત તો 100 છે, તો નફો 15% હોય તો 115, તો આપણી વેચાણ કિંમત છે, એની વેચાણ કિંમત કેટલી? જો વેચાણ કિંમત ટુ વેચાણ કિંમત આવી ગઈ, ડાયરેક્ટ પૂરું થઈ ગયું, સામેની રકમ છેદમાં 128 ગુણ્યા 115, સામેની રકમ છેદમાં આવે, આ એક જ તિરાશે, બસ સિમ્પલ છેદ ઉડાડી દો એટલે જવાબ મળી જાય. 16 ના ઘડિયામાં 16 8 128, 16 5 80, 5 સાથે છેદ કરો તો 23 5 115, 23 × 8 કરો તો 8 3 24, 8 2 16, 16 ને 2 18, 184 રૂપિયામાં વેચવું જોઈએ. તો જવાબ મળી ગયો મિત્રો, એક સિમ્પલ માઇનર એવી સામાન્ય તિરાશીથી. મેં તમને કીધું મિત્રો, આપણા એવી રીત હશે કે તમે પ્રશ્ન વાંચો એમાં જેટલી વાર લાગે એના કરતા ઓછા સમયમાં આપણે ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ. બહુ જ સરળ છે મિત્રો. આવો જ કે ક્વેશ્ચન બીજો જોઈએ એટલે ખ્યાલ આવે, તો આ રીતના જે ક્વેશ્ચનો છે તમને ગેરેન્ટેડ આવડી જાય, તો પછીનો ક્વેશ્ચન મિત્રો કઈ આ રીતનો છે. એક ઘડિયાળ રૂપિયા 360 માં વેચતા દુકાનદારને 20% નુકસાન થાય, 20% નુકસાન, 100 રૂપિયા મૂળ કિંમત ધારી લ્યો, કારણ કે મૂળ કિંમત આપેલી હતી, ડાયરેક્ટ આપણને વેચાણ કિંમત આપેલી છે, તો મૂળ કિંમત ધારીએ તો મૂળ કિંમત માની લ્યો કે 20%, મૂળ કિંમત 100 હોય તો 20% નુકસાન જોઈએ, તમે 80 માં વેચો, જ્યારે દુકાનદાર 360 માં વેચો છે. હવે 585 માં વેચતા તેને કેટલા ટકા ફાયદો થાય, 585 માં વેચે છે તો ફાયદો કેટલા ટકા એ આપણે શોધવાનું. આપણી વેચાણ કિંમત 100 રૂપિયા લખે, સિમ્પલ, સામેની રકમ છેદમાં 360 છેદમાં 80 × 585, છેદ મિત્રો ઉડાડતા આવડો છે, 0 0 તો છેદ ઉડી જાય, 2 4 9 4 9 4 36 2 4 8, 9 સાથે છેદ ઉડાડીએ તો 9 6 54, 9 5 45, 65 2 130, તો આપણે કેટલા ટકા નફો, કેટલા ટકા ફાયદો, ફાયદો એટલે નફો, તો અહીંયા 130 કેરે લખીએ, 30% ફાયદો હોય તો જ, તો એનો મતલબ એવો થયો 30% જવાબ મિત્રો, એક સામાન્ય તિરાશી દ્વારા. આ આને કહેવાય, આ કઈ ટાઈપના ક્વેશ્ચનો, વેચાણ કિંમત ટુ વેચાણ કિંમત વાળા, ડાયરેક્ટ વેચાણ કિંમત ઉપરથી વેચાણ કિંમત. મિત્રો સામાન્ય એક આ માત્ર ને માત્ર તિરાશી થી, બીજું કોઈ નહીં, બહુ જ સરળ અને સિમ્પલ રીત છે મિત્રો. તો આવી જ રીતના કઈક એક્સ્ટ્રા ક્વેશ્ચનો કરીએ અને જોઈએ. તો પછીનો ક્વેશ્ચન મિત્રો કઈક આ રીતનો કીધો છે આપણને, કે સંગીતા એક રેડિયો 16% નફાથી વેચો, કેટલી મૂળ કિંમત છે એ નથી એટલે મનમાં 100 ધાર લીધા છે, ઓકે છે, 16% નફાથી વેચો, જો રેડિયો તેણે ₹20 વધુ કિંમતે વેચ્યો હોય, અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે કે આ વાક્ય 20 વધુ કિંમતે વેચ્યો હોય તો 20% નફો મળે, હવે અહીંયા 16% નફો મળતો છે, અહીંયા 20% નફો થઈ ગયો, કેટલો ગેપ થયો, 16% માંથી સીધું 20% આવી ગયું, 4% નો ફેર પડ્યો, કેટલો ફેર પડ્યો, 4%, તો 4% નો ફેર પડ્યો એ કેના કારણે પડ્યો, 16% માંથી 20% નફો થઈ ગયો, શું કામ, તો કે 20 રૂપિયા વધુ લીધા, તો 4% વધુ થયા, 20 રૂપિયા વધુ લીધા, આ બે ઇક્વલ થઈ ગયા, તો રેડિયોની મૂળ કિંમત જોઈ છે, મૂળ કિંમત હંમેશા 100% જ હોય, આપણે 100 ધારવાનું એટલે તો કીધું કે મૂળ કિંમત 100 ધારેલી છે, તો એની મૂળ કિંમત કેટલી, સિમ્પલ તિરાશી, માત્ર ને માત્ર એક તિરાશી, બસ હવે સામેની રકમ છેદમાં આ 100 × 20, 4 5 20, આ 500, તો 500 મિત્રો આપણો જવાબ થઈ ગયો. 16% નફો હતો પેલા, જે કિંમતે વેચતો હોય ખબર નથી કઈ કિંમતે વેચે છે, મૂળ કિંમતે નથી, વેચાણ કિંમતે નથી, છતાં પણ આપણે મૂળ કિંમત શોધી લીધી, 16% નફો હતો, હવે જેમાં 20 રૂપિયા વધુ લઈએ તો 20% નફો થઈ જાય, એટલે 16% માંથી 20% નફા પહોંચી ગયો, 4% વધ્યા, કેના કારણે વધ્યા, 20ના કારણે, તો 4% = 20, મૂળ કિંમત જોઈશે, મૂળ કિંમત 100 જ હોય તો 16% એ કેટલી, સિમ્પલ જવાબ મળી ગયો 500. મિત્રો આવો જ કઈક ક્વેશ્ચન, આવી જ રીતનો ક્વેશ્ચન આપણે બીજો જોઈએ એટલે ખ્યાલ આવે વધુ. તો પછીનો ક્વેશ્ચન મિત્રો આ રીતનો છે, કે
એક સાયકલ તેની મૂળ કિંમત પર 18% જેટલી ખોટ સાથે વેચો. ઓકે, 18% ખોટ સાથે વેચે છે. જો તે 990 જેટલી વધુ કિંમત લઈને વેચવામાં આવે તો 15% નફો થઈ. હવે વિચાર કરો, આ ખોટ હતી, 18% ખોટ હતી અને 15% નફામાં વયો ગયો. 990 વધારે લીધા તો ગેપ કેટલો થયો? 18% ખોટ હતી અને 15% નફામાં વયો ગયો, 33% ગેપ થયો. કારણ કે ઓલું તો બે નફો જ હતો, 16% નફામાંથી 20% નફા આપ્યો, જો 4% જ વધારો થયો. 18% ખોટ અને 15% નફો, તો આખો જે ગેપ છે એ 33% થયો. તો એ 33% જે ગેપ છે એ કેના કારણે થયો? તો કે 990 વધારે લીધા એના કારણે. બસ, તો 33% ઇઝ ઇક્વલ ટુ 990 પૂરું. હવે બધા જવાબ મળે. હવે આપણે શોધવું છે શું? તો આ સાયકલને કઈ કિંમતે વેચવાથી 10% નફો? મૂળ કિંમત ન જોતી. જો મૂળ કિંમત જોતી હોત તો 100% એ કેટલું? 10% નફો જોઈશે. તો 10% નફો જોતો હોય તો 110 કરવો પડે. 110% એટલે આ 33% વધ્યા, આ 990 રૂપિયા વધે, બે સરખું થઈ ગયું. ટકાવારી ઇઝ ઇક્વલ ટુ રકમ. તો આપણે 10% નફો જોઈશે. 110 110 કેટલું? હા, 10% ખોટ માં વેચે તો કેટલા રૂપિયા વેચાણ કિંમત થાય? તો 90 એ કેટલું? સામે ની રકમ છેદમાં, સિમ્પલ 110 990 માત્ર ને માત્ર 183 દ્વારા જવાબ મળી જાય છે. તો મિત્રો, આવા જ કઈક આપણે બબ્બે બબ્બે ક્વેશ્ચન જોડી એટલે લઈશું મિત્રો, કદાચ એક ક્વેશ્ચન માં થોડી ઘણી ખ્યાલ લાવ ના હોય તો બીજા ક્વેશ્ચન માં આરામથી ઈઝીલી ખ્યાલ જાય. એક સિમ્પલ 83. તમને પહેલા જ કીધું હતું કે આ વિડીયો દ્વારા નફો ખોટ છે એ તમારા માટે સૌ સેલમાં સેલો ચપટો થઈ જશે. આવી જ રીતે દરેક ચેપ્ટર છે એકદમ ઈઝી રીતે તમારી સામે રજૂ કરતા રહેશું મિત્રો. તો જોઈએ અને પછીનો ક્વેશ્ચન, એ પણ કઈક આ જ રીતના ક્વેશ્ચનો છે, બહુ સરસ મજાનો ક્વેશ્ચન છે. અવારનવાર પરીક્ષામાં આ ટાઈપના પણ ક્વેશ્ચનો પૂછાય છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. સિમ્પલ છે, 69 વસ્તુઓની મૂળ કિંમત 50 વસ્તુની વેચાણ કિંમત, તો નફો કે નુકસાન ટકાવારી હશે? 69 વસ્તુની મૂળ કિંમત 50 વસ્તુની વેચાણ કિંમત બરાબર. તો સિમ્પલ આપણે આવા જ્યારે દાખલા હોય કે આટલા વસ્તુની મૂળ કિંમત બરાબર આટલા વસ્તુની વેચાણ કિંમત, પહેલા રકમને સમજાઈ દો પછી તમને આની શોર્ટ ટ્રીક કહી દો એકદમ ઈઝીલી. તો પહેલા તો રકમને સમજી લો કે 69 વસ્તુ લીધી, કેટલા રૂપિયા લીધી ખબર નથી, જેટલાની લીધી હોય એટલા, એમાંથી 69 માંથી 50 વસ્તુ વેચી નાખે એટલે એના મૂળ રૂપિયા આવી જાય છે. 69 વસ્તુ મળે 100 રૂપિયાની લીધી હોય તો એ 69 વસ્તુમાંથી 50 વસ્તુ વેચે એટલે 100 રૂપિયા તો મળી જાય. બાકીની જે 19 વસ્તુ રહી એ એનો શું છે? નફો. તો એ 19 વસ્તુ વેચશે તો ખરા પણ એનો નફો થશે, તો એ નફો આપણે ટકાવારીમાં કહેવાય છે. તો બહુ સિમ્પલ છે મિત્રો, કે આપણે આમ જ કરવાનું છે. આ 69 વસ્તુ છે એમાંથી આપણે 50 વસ્તુ દૂર કરી એટલે 19 વસ્તુ વેચી, 19 વસ્તુ વૈધી નફો છે કેમાં? 50 એ 19 વેચ્યું હોય એને ધ્યાનમાં લેવાની છે. જેટલી વસ્તુ વેચી છે એ વસ્તુની સંખ્યા લખવાની છે કે 50 વસ્તુ એ 19 વસ્તુ વૈધી છે એ નફો છે. ટકાવારી જોઈ છે 100 એ કેટલા? કારણ કે નફો ટકાવારીમાં શોધો. તો 100 એ કેટલા? તો સામેની રકમ છેદમાં 100 × 19, 50 × 200, 19 × 38. મિત્રો, આથી વિશેષ આની અંદર કોઈ શોર્ટકટ ટ્રીક ન થાય. આ શોર્ટકટ નો એન્ડ આવી ગયો, એટલી હદે શોર્ટકટ થઈ ગઈ. સિમ્પલ વસ્તુ છે, જે બે રકમ આપી છે બેની બાદબાકી, અને એ જે બાદબાકી મળે છે એને કોની સાથે સરખાવવું છે? ટકાવારી સાથે. આ જે વેચી છે એના સાથે. તો 50 એ 19, તો 100 એ કેટલા? ટકાવારી જોઈ છે અને 100 એ કેટલા એમ જ આવશે. મિત્રો, બહુ સરસ મજાનો અને સિમ્પલ રીત છે. પરીક્ષાની અંદર અવારનવાર આ ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે. તો આવા જ કઈ ક્વેશ્ચનોની આપણે હજી માહિતી મેળવીએ અને પછીનો ક્વેશ્ચન કરીએ મિત્રો. તો પછીનો ક્વેશ્ચન કઈક આવો કહે છે, 3 વસ્તુની મૂળ કિંમત 4 વસ્તુની વેચાણ કિંમત બરાબર, તો નફો કે નુકસાન કેટલા ટકા? ઓકે, 3 વસ્તુની મૂળ કિંમત 4 વસ્તુની વેચાણ કિંમત બરાબર, તો આમાં નુકસાન જાય કારણ કે જો આ દેખાય જાય માઇનસમાં આવશે.
કારણ કે જેટલી વસ્તુ છે એના કરતા વધુ વસ્તુ વેચો તો તમારા મૂળ રૂપિયા પાસે, એનો મતલબ નુકસાન. કારણ કે 3 વસ્તુ તમે 100 રૂપિયાની લીધી હોય તો 4 વસ્તુ વેચો ને ત્યારે તમને 100 રૂપિયા મળે, તો એનો મતલબ એક વસ્તુ તમારે વધારે વેચવી પડે, તો ત્યારે તો એનો મતલબ એમાં નફો થતો નથી, ખોટ જશે. એટલે એક તો કન્ફર્મ કે આમાં ખોટ જશે. હવે કેટલા ટકા ખોટ? તો જે વેચ્યું છે એના આધારે કે 4 × 1 તો 100 એ કેટલા નફો થતો કે ખોટ થતો હોય, આપણે જે વેચ્યું છે એને ધ્યાનમાં લેવાનું છે કે 4 વસ્તુ એ 1 વસ્તુ નો નફો, તો 100 એ કેટલા નો? આ 4 × 100 × 1 25 × 100 25%, 25% ખોટ ગઈ મિત્રો, 25% નુકસાન થયું. સિમ્પલ ઈઝી રીતે મિત્રો આ જવાબ આપી શકાય. તો આવો જ કઈક ક્વેશ્ચન મિત્રો, આ જ રીતના જે ક્વેશ્ચનો છે એમાં હજી થોડીક આપણે માહિતી મેળવીએ. તો પછીનો મિત્રો કઈક આ રીતનો ક્વેશ્ચન છે, થોડો અલગ રીતે આપેલો છે. એવું કીધું છે કે પેન્સિલની કિંમત n, એક પેન્સિલની કિંમત n પેન્સિલની વેચાણ કિંમત જેટલી હોય તો ત્યાં 40% નું નુકસાન જતું હોય, એટલે 24 પેન્સિલની કિંમત n પેન્સિલની વેચાણ કિંમત બરાબર. ખાસ સમજો મિત્રો કે 24 પેન્સિલ એની મૂળ કિંમત બરાબર n પેન્સિલ ની વેચાણ કિંમત બરાબર છે. 24 પેન્સિલની મૂળ કિંમત બરાબર n પેન્સિલની વેચાણ કિંમત છે. તો હવે આની અંદર આપણને ટકાવારી આપી દીધું 40% નું નુકસાન જાય છે. નુકસાન જાય છે એટલે એક કન્ફર્મ થઈ જાય કે આના કરતા વસ્તુ અહીંયા કેવી હશે? વધારે. આના કરતા અહીંયા વસ્તુ કેવી હશે? વધારે હશે. એ મહત્વનું છે. તો આપણે એ જ પદ્ધતિથી કે 24 માંથી અહીંયા જે છે એ બાદ કરો, એટલે અહીંયા જે સંખ્યા મળે ને એન સાથે સરખાવવાની હોય, અને મળે કેટલા ટકા? 40%. તો આપણે સિમ્પલ આમ પણ કરી શકો કે 24 × 40% નુકસાન. આ 24 × 40% નુકસાન છે, તો એનો મતલબ આ 24 60% થઈ ગયા. કારણ કે 40% તો આ હોય તો આ 60% થઈ ગયા, તો 60% એટલે 24, તો 100% એટલે કેટલા? આ 60 × 100 × 24 છેદ ઉડાડી નાખી, 12 × 2 = 24, 12 × 5 = 60, આ 20 × 2 = 40. તો એનો મતલબ જવાબ કેટલો આવશે આપણો? 40. તો 40 વસ્તુ ની સંખ્યા હશે, એટલે એ આનો મતલબ એ થાય કે 24 પેન્સિલ ની મૂળ કિંમત એ 40 પેન્સિલ ની વેચાણ કિંમત બરાબર છે. કે નુકસાન જઈ છે એટલે એક કન્ફર્મ કે આના કરતા અહીંયા વધુ હશે. તો હવે આપણને 40% નુકસાન જતું હતું, તો એ નુકસાન તો અહીંયા હોય, તો એનો મતલબ આ જે છે એ 60% થઈ ગયું. તો 24 છે એ 60%, તો 100% એટલે કેટલા? તો કે 40. તો અહીંયા આવશે આપણો જવાબ 40. તો મિત્રો આ રીતના બહુ જ સરળ અને સિમ્પલ ક્વેશ્ચનો છે. આવા જ ક્વેશ્ચન હજી એક જોઈએ એટલે ખ્યાલ આવે કે કઈ રીતના થાય છે. તો એવો જ કઈ ક્વેશ્ચન છે, પણ થોડો અલગ રીતે રજૂ કરેલો છે, રજૂ અલગ રીતે કરેલો છે, બાકી ક્વેશ્ચન સેમ જ રીતે છે. કઈક આ રીતે કીધું છે આપણને કે એક અપ્રમાણિક વેપારી પોતાનો માલ મૂળ કિંમતે વેચવાનો દાવો કરે છે. હવે એવો તો કોઈ વેપારી હોય નહીં કે જે પોતે જે કિંમતે લે છે એ જ કિંમતે વેચે, તો એ નફો શું થાય? તો એવી તો કોઈ ખોટી મહેનત તો કરવાનો નથી, તો એ વેપારી નું કહેવાય, એ દાનવીર કહેવાય. વેપારી કોને કહેવાય? કે જેટલા રૂપિયામાં લે છે એના કરતા થોડો ઘણો જેટલે એને અનુકૂળ આવતો હોય એટલો નફો એડ કરી અને વેચાણ કરતો. પણ આ એવો દાવો કરે છે કે હું મૂળ કિંમતે જ વેચું છું, પણ વાસ્તવમાં 1 કિલોગ્રામના સ્થાને 960 ગ્રામ આપે છે. 1 કિલોગ્રામના બદલે 960 ગ્રામ, 40 ગ્રામનો ફેર પડ્યો. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ થાય, 40 કિલોગ્રામનો ફાયદો થયો. તો એને આમ ફાયદો મળી જાય છે, બાકી 100 રૂપિયાનો એ કિલો લઈ આવતો હોય તો 100 રૂપિયામાં વેચી દે છે, પણ ફાયદો ક્યાં થાય છે? તો કે ઓછું આપે છે, એટલે એ જે 40 ગ્રામ એને બચે છે એમ દરેક વખતે 40-40 ગ્રામ બચશે, તો એ એનો ફાયદો છે. તો એ આપણે શોધવાનું છે કે કેટલા ટકા, તો નફાની ટકાવારી છે. તો કહ્યું તો એ જ રીતના કે 1000 ગ્રામ વેચે છે 960 ગ્રામ, તો આજે 40 ગ્રામ છે, આ 40 ગ્રામ એ શું થઈ ગયો? આજે નફો છે કોની સાથે સરખાવવાનો? 960 સાથે સરખાવવાનો હોય. શું કામ 960 સાથે? જે વેચ્યું છે એને સાથે ધ્યાનમાં લેશે. તો 960 થી 40 100 એ કેટલું?
સામેની રકમ છેદમાં 960 100 ગુણ્યા 40 છેદ ઉડાડ નાખી મિત્રો 0 0 તો જશે પછી છેદ ઉડાડીએ 4 સાથે તો 24 ચોકું છે હજી કદાચ છેદ ઉડાડો તો અહીંયા છેદ ઉડે 25 ચોકું 6 ચોક 25 ના છેદમાં 6 તો 25 ના છેદમાં 6 કોના થશે આના થશે 6 અહીંયા છે બાકી કે 6 છેદ નહીં તો જવાબ જ આવી ગયો તો 6 4 24 ને 25 ના છેદમાં 6 તો મિત્રો જવાબ થઈ જશે 4 પૂર્ણાંક 1 ના છેદમાં 6 અથવા 25 ના છેદમાં 6 જે કી બધે એક જ છે તો આટલા ટકા એને નફો થશે તો મિત્રો આ પણ આ રીતના જે ક્વેશ્ચનો છે આવનારી એક્ઝામમાં ક્યાંક ને ક્યાં પૂછી શકાય એવા છે એટલે મિત્રો આપણે ત્રણ પ્રકારના ક્વેશ્ચનો કર્યા એક જે છે બરાબર એ આપણે મૂળ કિંમત નો આપેલી હોય ને વેચાણ કિંમતમાંથી સીધી વેચાણ કિંમત જોતી હોય નફાવાળી વેચાણ કિંમત આપેલી અને ખોટવાળી વેચાણ કિંમત જોતી હોય એ ટાઈપના ક્વેશ્ચનો કર્યા આ ટાઈપના ક્વેશ્ચનો કર્યા તો નફા ખોટના જે મહત્વના અને અગત્યના હતા એ તમામ ક્વેશ્ચનોની આપણે પ્રેક્ટિસ કરી તો મિત્રો આશા રાખું કે આપ સૌને આ બધા જ ક્વેશ્ચનો છે એ સમજાઈ ગયા હશે જો આપને સમજાઈ ગયા હોય આપને આવડી ગયા હોય તો આપ લાઈક કરી શકો છો શેર કરી શકો છો કમેન્ટ કરી શકો છો અને મિત્રો કમેન્ટ દ્વારા આપ જણાવી પણ શકો છો આપના પ્રશ્નો પણ જણાવો કમેન્ટ દ્વારા જરૂર ને જરૂર જણાવો હું પૂરતો પ્રયત્ન કરીશ આપના પ્રશ્નોના જવાબોનો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિક સાથે આવીએ તો ત્યારે 100% તમારે કમેન્ટ કરેલા જે પ્રશ્નો છે એના 100% આપણે જવાબશું તમને અને ખાસ મિત્રો જે લોકોને ગણિત નથી આવડતું નથી સમજાતું તો ખાસ એવા મિત્રોને એવા જ તમારા મિત્રોને શેર કરતા રહ્યો આ વિડીયો જેના દ્વારા એના એક એક માર્ગ છે એ આપણે કવર કરતા જઈએ અને ગણિતને સરળ અને સિમ્પલ બનાવી એનો ભય દૂર કરીએ અને પરીક્ષામાં તમે પાસ થાઓ પરીક્ષાના મેરિટમાં તમારું સરસ મજાનું બને અને એમાં ગણિતમાં મહત્વનો ભાગ ભજવો બરાબર તો એવી જ આશા સાથે મિત્રો આ વિડીયો પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ઉપસ્થિત થશું તો ત્યાં સુધી બધાનો આભાર થેન્ક યુ